देख रहे हैं सुदर्शन न्यूज। जय जोहार जय आज रोज डांग जिला में समावेश सुबीर तालुका सेवा सदन खाते अमे जे आवेदन स्वीकृत पहुँचाड़ियों से राज्यपाल गुजरात ना मुख्यमंत्री श्री ने जे हमेशा हर हमेशा जयरे पण कोई कर्मचारियों ने जो परीक्षा हो तुरत पेपर फूटवा प्रश्न ऊभो थई जतो छे। आ पेपर केवी रीते फूटा छे ए अमने खबर नथी पड़ती, केम के घणा समयथी आपणा आदिवासी समाजना जे पण छोकराओ परीक्षा माटे तैयार थाय छे ए रात दिवस मेहनत करे छे, એ કોઈ દિવસ એ લોકો સફળ થવા દેતા નથી। આ કઈ ને કઈ જગ્યાએ આ તંત્ર પણ છંડવાયેલો છે, કદાચ મંત્રીઓમાં પણ છંડવાયેલા હશે। મહેરબાની કરી આ વસ્તુ કરતા પહેલે એકવાર વિચારો, ને તો એક દિવસ આજે અમારા સમાજના કે છોકરાઓ જે ગરીબોના જે પરીક્ષામાં જે પેપર ફૂટવાનો પ્રશ્ન આવતો છે, આવનાર દિવસમાં એક જ દિવસ એવો આવશે કે જે દિવસ એવી પરીક્ષા આવશે કે તે દિવસ પોતેના પેપર એ લોકોને ફૂટશે સરકારના। સરકારને ખબર છે કે તમામ જગ્યાએ એ લોકો સીસીટીવી કેમેરા મૂકતા છે, જે જગ્યાએ આ લોકો જે પરીક્ષા આપવાનો પ્રશ્ન હોય। હવે જોવા જઈએ ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા છે, હવે સીસીટીવી કેમેરા દરેક જગ્યાએ છે, તો કેવી રીતે પેપર ફૂટવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નહીં થાય? આ વસ્તુ કેમ નથી પકડાતી? આ આજનો પ્રશ્ન નથી, ઘણા વર્ષોથી આને આ જ પ્રશ્ન આવતો છે। એના લીધે ગરીબ આદિવાસી છોકરાઓના જે છોકરાઓ ગણીને નોકરી કરવા માંગે છે એ લોકો નોકરી નહીં કરી શકતા, કેમ કે એના લીધે આ પેપર ફૂટી જતા છે, એના લીધે ખૂબ જ લોકો નિરાશ છે। અને આ વસ્તુ પર માન્ય શ્રી રાજ્યપાલ શ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબને મારે બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આ મુદ્દા પર કમસે કમ એક એવો કાયદો બનાવે કે કોઈ વખત આ પેપર ફૂટવાનો કોઈ પ્રશ્ન નહીં આવે, એવો કાયદો બનાવીને પ્રસાર કરે કે ભાઈ કોઈ પણ દિવસ જ્યાં પરીક્ષા આપવાની હોય ત્યાં એટલી પ્રતિબંધ રાખવામાં આવે કે કોઈ દિવસ આવો પ્રશ્ન જોવા નહીં મળીએ। હવે ખબર છે, સરકારને ખબર છે કે ઘણા વર્ષોથી આ બનાવ બને છે, તો આના પર ખરેખર રાષ્ટ્રપતિ સાહેબ શ્રીએ પણ ધ્યાન લેવું જોઈએ કે ખરેખર અમારા આદિવાસી સમાજને ઘણો નુકસાન થઈ રહેલો છે, તો એના પર કડકના કડક કાયદો કરે અને જે વ્યક્તિ આમાં સામેલ છે એના પર કડક કાયદો કરીને એ લોકો પર કાર્યવાહી કરે। આટલી મારી માંગ છે। ડાંગ જિલ્લા BTTS પ્રમુખ નિલેશ જામરે, જય જોહાર।